टाइम न्यूज साथ हूँ जागृति और मंतव्य न्यूज परिवार तरफ थी हूँ जागृति। आप तमाम दर्शक मित्रों ने नवा वर्ष की हार्दिक शुभकामना पाठवु छू। आपनो आवनारू वर्ष मंगलदायी और फलदायी रहे तेवी मंतव्य न्यूज तरफ थी प्रार्थना छे। अने हवे बात करिए आज ना पावन पर्व नी, आज ना पवित्र दिवस नी, तो आजे नूतन वर्ष 2078 नो सुवर्ण प्रारंभ थई रह्यो छे। नूतन वर्ष नी शुभेच्छानु आदान प्रदान आज करवामां आवशे। धार्मिक स्थानों मा मंगल कार्यक्रम नी उजवणी करवामां आवशे। मंगल कार्यक्रम मा भाग लईने तमामे तमाम शहरी जनो अने प्रजा छे ते आज ना नवा वर्ष नो प्रारंभ करशे। धार्मिक स्थानों मा दर्शन माटे मोटी संख्या मा भाविक भक्तो उमटशे। त्यारे दर्शन करी नूतन वर्ष अंगे आशीर्वाद पण मेळवामां आवशे। वडील युवा वर्ग अने बाळको साथे आ नूतन वर्ष परिवारना तमामे तमाम सभ्यो माणशे। एटले कही शकाय के आज थी जे गुजराती नवो वर्ष 2078 नो प्रारंभ थई रह्यो छे तेने लईने आजे विविध कार्यक्रमनो आयोजन करवामां आवशे। एकबीजाने शुभेच्छा पाठवीने आजे आज थी शरू थई रहेला नवा वर्षना अभिनंदन पाठवामां आवशे। अने परिवार साथे आजे लोको मोटी संख्यामां दर्शनार्थीओ मंदिरमां पण दर्शन करवा जशे अने ઈશ્વરના આશીર્વાદ સાથે આજના દિવસની શરૂઆત કરશે। તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથની મુલાકાતે આજે ભોલેનાથના દર્શન કરવાના છે, પરંતુ તે પહેલા તેઓએ દેશવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી છે। સૌ ગુજરાતીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામના। નવું વર્ષ આપના જીવનમાં સુખ સમૃદ્ધિનો ઉજાસ પાથરે તેવી ઈશ્વરને પ્રાર્થના। આ પ્રકારનું ટ્વીટ કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ઈશ્વર પાસે સમગ્ર દેશવાસીઓની જનજાગૃતિ અને સુખ સમૃદ્ધિ માટે તેઓએ પ્રાર્થના કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટના માધ્યમ દ્વારા નવા વર્ષની શુભકામના પાઠવી છે તમામે તમામ દેશવાસીઓને। તો આજથી વર્ષ 2078 નો પ્રારંભ થઈ રહ્યો છે અને આજથી શરૂ થઈ રહેલા આ સુવર્ણ વર્ષને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું છે અને નવા વર્ષની શુભકામના પાઠવી છે તમામે તમામ દેશવાસીઓને। તેઓએ ટ્વીટમાં કહ્યું છે કે સૌ ગુજરાતીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામના। નવું વર્ષ આપના જીવનમાં સુખ સમૃદ્ધિનો ઉજાસ પાથરે તે પ્રકારનું ટ્વીટ વડાપ્રધાન મોદીએ કર્યું છે અને ઈશ્વર તરફથી તેઓએ પ્રાર્થના પણ કરી છે કે સમગ્ર દેશવાસીઓ અને સમગ્ર વિશ્વ ઉપર તેઓની કૃપા વરસાવી રહે અને જે પ્રકારે કોરોનાની મહામારીમાં દેશ ઉઘરી રહ્યો છે ત્યારે આ પ્રકારની બીમારી અને રોગથી પણ દેશવાસીઓને વિશ્વની જનતાને મુક્તિ અપાવે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કેદારનાથ પ્રત્યેનો જે અતૂટ આસ્થા અને પ્રેમ છે તે તો સૌ કોઈ જાણે છે, ત્યારે આજે નવા વર્ષે તેઓ પહોંચી રહ્યા છે વધુ એક વખત કેદારનાથે। સવારે 7:45 તેઓ કેદારનાથ પહોંચી જશે। કેદારનાથ મંદિરમાં વડાપ્રધાન મોદી આજના દિવસે પૂજા અર્ચના કરવામાં છે અને આ સાથે જ અનેક એવી યોજનાનું લોકાર્પણ પણ તેઓના હસ્તે કરવામાં આવનાર છે। 450 કરોડની યોજનાનું આજે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં વર્ચ્યુઅલી લોકો જોડાશે। આ 5મી વખત એવું થઈ રહ્યું છે કે જ્યારે દેશના વડાપ્રધાન કેદારનાથના દર્શનાર્થે પહોંચી રહ્યા છે। આ પહેલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પોતાના કાર્યકાળ દરમિયાન 2 વખત તેઓ કેદારનાથના દર્શન કરી ચૂક્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કેદારનાથ પ્રત્યેનો જે પ્રેમ છે, અતૂટ આસ્થા છે અને કેદારનાથનું જે પ્રકારે વિકાસ કરવાનું આયોજન છે તેને લઈને વધુ એક વખત આજના નવા વર્ષની શરૂઆત તેઓ કેદારનાથથી કરી રહ્યા છે। કારણ કે 8:15 તેઓ કેદારનાથ પહોંચશે અને કેદારનાથમાં પૂર્વ સંધ્યાએ એટલે કે દિવાળીની સંધ્યાએ વડાપ્રધાન મોદીના આગમનથી 8000 ક્વિન્ટલ ફૂલથી સમગ્ર મંદિર પરિસરને શણગારવામાં આવ્યું હતું, એટલે કે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો બાબાના આ ધામ અને બાબાના આ મંદિર પર। ખૂબ જ મોટી સંખ્યામાં કેદારનાથના પ્રવાસે પણ
પ્રવાસીઓ જઈ રહ્યા છે અને દર્શનાર્થી પહોંચ્યા છે ત્યારે આજનો દિવસ ખૂબ જ મહત્વનો કાજે કારણ કે આજે 400 કરોડ ની યોજનાનું વડાપ્રધાન મોદીના હસ્તે અહીં લોકાર્પણ થવાનું છે અને વર્ચ્યુઅલી જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે આ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે સવારે 7:45 વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ પહોંચી જશે અને ત્યારબાદ તેઓ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરશે અને આજના દિવસે તેઓ ભોલે બાબા પાસે સમગ્ર વિશ્વ અને દેશની જનતાની સુખાકારી માટે મંગલ પ્રાર્થના પણ કરશે આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે જે પ્રકારના કાર્યક્રમ છે લોકાર્પણ છે તે લોકાર્પણના કાર્યક્રમની આપણે વાત કરીએ તો ચારધામ સહિત 51 મંદિર અંગે મોટી જાહેરાત પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવી શકે છે સરકારી કબજામાંથી મુક્ત કરવાના એલાનની શક્યતા પણ હાલ તો દેખાઈ રહી છે પરંતુ જ્યારે તેઓ જાહેરાત કરશે ત્યારે ખબર પડશે કેદારનાથના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8:15 પહોંચી રહ્યા છે અને ત્યારબાદ તેઓ કેદારનાથમાં વિશેષ પૂજા અર્ચના કરશે વડાપ્રધાન મોદીના આગમનને લઈને અહીં ચુસ્ત કડક સઘન પોલીસ બંદોબસ્ત અને કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના આકાર ન લે બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે પોતાના પરિવાર સાથે તેઓ દિવાળી બેસતું વર્ષ એટલે કે નવા વર્ષનો પ્રારંભ કરાવશે અને આવતીકાલે ભાઈબીજનો તહેવાર પણ તેઓ પોતાના પરિવાર સાથે ઉજવશે પરિવાર સાથે તેઓ નવા વર્ષની ઉજવણી કરશે આજે નવા વર્ષ નિમિત્તે કાર્યકરો સાથે સ્નેહ મિલન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે નૂતન વર્ષના પ્રારંભે કાર્યકરોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુભકામના પાઠવશે પોતાના નિવાસસ્થાને કાર્યકરો સાથે તેઓ શુભેચ્છા મુલાકાત પણ કરવાના છે એટલે કહી શકાય કે પરિવાર સાથે નવા વર્ષ અને દિવાળીના પર્વની ઉજવણી દરમિયાન તેઓ પોતાના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત પણ કરવાના છે અને કાર્યકરોને તેઓ શુભકામના પણ પાઠવશે આજથી નવા વર્ષનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આજે પોતાના દિવસની શરૂઆત ભગવાનના આશીર્વચનથી કરશે સવારે 7:00 પંચદેવ મંદિરના દર્શનાર્થે તેઓ પહોંચ્યા અને 7:30 તેઓ ત્યાંથી અડાલજ ત્રિમંદિરના દર્શન કરશે સવારે 8:00 તેઓ ગાંધીનગરમાં એક શુભેચ્છા કાર્યક્રમ યોજી રહ્યા છે અને ત્યારબાદ આ કાર્યક્રમ બાદ તેઓ 10 વાગે અમદાવાદ સ્થિત ભદ્રકાળી મહાકાળી મંદિરના દર્શને જશે સવારે 11:00 અમદાવાદમાં NXC ખાતે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને 11:50 પોલીસ મેચ શાહીબાગમાં પણ તેઓ શુભેચ્છા મુલાકાત લેવાના છે એટલે આજનો દિવસ પણ ખૂબ જ મહત્વનો છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આજે મંદિરમાં જઈ ઈશ્વરના દર્શન લેશે અને અડાલજ ત્રિમંદિર ખાતેનો તેઓનો જે ઘરોબો છે તે ઘરોબો પણ જોવા મળી રહ્યો છે કારણ કે શપથ ગ્રહણ કર્યા પહેલા તેઓ અડાલજ મંદિરે દર્શનાર્થે ગયા હતા અને આજે જ્યારે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે પંચદેવ મહાદેવના મંદિરના દર્શન કર્યા બાદ સીધા જ તેઓ અડાલજ ખાતે ત્રિમંદિરના દર્શનાર્થે પહોંચશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં શુભેચ્છા કાર્યક્રમ યોજશે અને પછી વધુ એક વખત તેઓ અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં દર્શનાર્થે પહોંચશે 11:45 તેઓ અમદાવાદ સ્થિત NXCમાં શુભેચ્છા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને 11:50 શાહીબાગ ખાતે જે પોલીસ મેસ આવેલું છે ત્યાં તેઓ શુભેચ્છા મુલાકાત લેશે અને ત્યાં પણ શુભેચ્છા તેઓ પાઠવશે એટલે કહી શકાય કે આજે મુખ્યમંત્રીનો પણ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ પણ ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ છે 8:45 સુધી શુભેચ્છાઓનું આદાન પ્રદાન તેઓ ગાંધીનગરમાં જે શુભેચ્છા કાર્યક્રમ યોજી રહ્યા છે તે અંતર્ગત થશે અને ત્યારબાદ તેઓ નગરદેવી કહેવાય છે અમદાવાદની તે ભદ્રકાળી માતાજીના મંદિરના દર્શનાર્થે તેઓ અમદાવાદ આવશે અને ત્યારબાદ NXC ખાતે શુભેચ્છા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેમાં પણ તેઓ શુભેચ્છાનું આદાન પ્રદાન કરશે અને ત્યારબાદ તેઓ શાહીબાગ પહોંચશે પોલીસ મેસમાં શુભેચ્છા કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવશે
2078 નું આજનું વિક્રમ સંવતની શરૂઆત થઈ રહી છે। નવા વર્ષની સમગ્ર ગુજરાત રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે મુખ્યપ્રધાનનો પણ વ્યસ્ત કાર્યક્રમ કે જ્યાં તેઓ ભગવાનના આશીર્વાદથી તેઓ આજના દિવસને શુભ શરૂઆત કરી રહ્યા છે। 7 કલાકે પંચદેવ મંદિરના દર્શન કર્યા બાદ તેઓ 7:30 કલાકે અડાલજ પહોંચશે, ત્રિમંદિર ખાતે દર્શન કરશે અને ત્યારબાદ ગાંધીનગરમાં 8 કલાકે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 10 વાગે તેઓ અમદાવાદના નગર દેવી માં ભદ્રકાળીના દર્શન પહોંચશે અને ત્યારબાદ 11:15 કલાકે અમદાવાદ ખાતે NXCમાં શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં તેઓ ઉપસ્થિત રહેશે। વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વિરેન મહેતા। વિરેન, આજે સીએમ નો વ્યસ્ત કાર્યક્રમ, હાલની સ્થિતિ શું? ચોક્કસ, હાલ આપણે પંચદેવ મંદિર છે ગાંધીનગરમાં ત્યાં ઉપસ્થિત છીએ। મુખ્યમંત્રી તો અહીં 7 વાગે આવવાના હતા, પરંતુ હવે થોડી જ ક્ષણોમાં મુખ્યમંત્રી અહીં પહોંચે તેવી શક્યતા છે। અને એમની પહેલાં વાત કરીએ તો મહેસૂલ મંત્રી જે રાજેન્દ્ર ત્રિવેદી છે, તેઓ અહીંયા પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા અને તેમણે નવા વર્ષે લોકોને શુભકામનાઓ પાઠવી હતી। સાથે તેમણે જણાવ્યું હતું કે ભાઈ પોતાના જે વિભાગના જે પ્રશ્નો છે, જે કાયદાના પ્રશ્નો હોય અથવા તો મહેસૂલના પ્રશ્નો, એ જલ્દીથી ઉકેલાય, નવા વર્ષે લોકોને સસ્તો ન્યાય મળે તેવી ભગવાનને પ્રાર્થના કરી દીધી, સાથે લોકોની સુખાકારી સાથે સારી રહે તે માટે પ્રાર્થના કરી દીધી। સાથે હું વાત કરી તો નવા વર્ષે મેયર છે, ડેપ્યુટી મેયર છે, જે ગાંધીનગરના કોર્પોરેશનના હોદ્દેદારો છે, તેઓ અહીં ગાંધીનગર પહોંચ્યા હતા। મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો 7 વાગે તેઓ અહીં પહોંચ્યા હતા, પરંતુ હવે થોડીક ક્ષણોમાં પહોંચે તેવી તૈયારીઓ થઈ રહી છે અને ત્યારબાદ મુખ્યમંત્રી અહીં પંચદેવ મંદિરના દર્શન કર્યા બાદ તેઓ અહીંથી અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન કરવા જશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર સ્થિત મંત્રી વિસ્તારમાં તેઓ જે કોમ્યુનિટી હોલ છે ત્યાં આગળ પ્રજાજનોને તેમજ જે પોલિટિશિયનો છે તેમને મળવાના છે, ત્યારે નવા વર્ષની શુભેચ્છાઓની આપ લે કરવામાં આવશે। જી, આભાર વિરેન તમામ જાણકારી બદલ। તો જે પ્રકારે આજે કાર્યક્રમ છે મુખ્યપ્રધાનનો, ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ, પરંતુ તેઓ આજના આજે શુભ દિવસની શરૂઆત તેઓ બાબાના દર્શનથી કરશે, એટલે કે ઈશ્વરના દર્શન માટે તેઓ પહોંચશે પંચદેવ મંદિર, કે જ્યાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, આખરી ઓપ અપાઈ ચૂક્યો છે અને બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે સીએમના આગમનને લઈને। એટલે કહી શકાય પંચદેવ મંદિરના આજે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ટૂંક ક્ષણની અંદર જ સીએમ અહીં પહોંચશે દર્શન માટે। વિક્રમ સંવત 2078 નો નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યના મહેસૂલ મંત્રી છે રાજેન્દ્ર ત્રિવેદી, કે જેઓ પહોંચ્યા હતા પંચદેવ મંદિર ખાતે અને તેઓએ પંચદેવ મંદિરના દર્શન કર્યા હતા। મનપાના હોદ્દેદારોએ પણ અહીં ઉપસ્થિત રહીને દર્શન કર્યા હતા। પંચદેવ મહાદેવ મંદિરના આ દ્રશ્યો છે કે જ્યાં પહોંચ્યા હતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને આજના દિવસે તેઓ પણ અહીં દર્શન કરીને આજના દિવસની તેઓએ શરૂઆત કરી અને મનપાના તમામે તમામ જે હોદ્દેદારો છે તેઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા દર્શન માટે। તેઓએ પણ પંચદેવ મંદિરમાં દર્શન કર્યા હતા અને દર્શન કરીને એકબીજાને શુભકામના પાઠવી નવા વર્ષની। પંચદેવ મહાદેવ મંદિરના આ દ્રશ્યો છે કે જ્યાં પહોંચ્યા હતા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, તેઓએ દર્શન કરીને આજના દિવસની શરૂઆત કરી, નવા વર્ષની શરૂઆત કરી। નગર મુકામે વર્ષોની પ્રણાલી રહી છે કે અહીંયા લોકો ખૂબ આસ્થાથી પંચદેવ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે। નૂતન વર્ષ અભિનંદનના દિવસે, નવું વર્ષ છે, બેસતું વર્ષ છે આપણું, સમગ્ર ગુજરાતની પ્રજા માટે નવું વર્ષ ખૂબ ઉત્તમ નીવડે, સ્વાસ્થ્યપૂર્ણ રહે, કોરોનાની કોઈ પણ જાતની મહામારી રોગથી મુક્ત રહે, ખૂબ પ્રગતિ આ રાજ્યની થાય, આ દેશની થાય, નાગરિકો સુરક્ષિત રહે એવી પ્રાર્થના પ્રભુને કરી છે। આજે નવું વર્ષ છે ત્યારે આપના માધ્યમથી સર્વનું કલ્યાણ થાય એવી પ્રભુને પ્રાર્થના કરી છે। જય પંચદેવ મંદિર। લોકોને જે તકલીફો પડતી હોય છે
એ દૂર કરવા માટે અનેક પ્રયોજનો કર્યા છે. વિભાગની અંદર શિથિલતામાંથી સફળતા તરફ જવા માટેનો તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો કાફલો પહોંચી ચૂક્યો છે પંચદેવ મહાદેવના મંદિર ખાતે. તેઓ અહીં દર્શનાર્થે આવી રહ્યા છે અને આજથી જે નૂતન વર્ષ વિક્રમ સંવત 2078નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સૌ પ્રથમ તેઓ પંચદેવ મહાદેવના મંદિર ખાતે ઉપસ્થિત થયા છે. અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી રાખ્યો છે, તમામ તૈયારીઓને પણ આખરી ઓપ અપાઈ દેવાયો છે અને મંદિરની સુસજ્જતા પણ જોઈ શકાય છે. સીધા જ દ્રશ્યો આપણા સુધી પહોંચાડી રહ્યું છે મંતવ્ય ન્યૂઝ. પડે પડતી વિગતો આપણા સુધી પહોંચાડવામાં આવી રહી છે કે જ્યાં હવે સીએમ ભૂપેન્દ્ર પટેલનો કાફલો પહોંચી ચૂક્યો છે પંચદેવ મહાદેવ મંદિરના ખાતે, કે જ્યાં તેઓ હવે દર્શન કરશે અને અહીંથી આજના દિવસની શુભ શરૂઆત તેઓ કરી રહ્યા છે. આજે વિક્રમ સંવત 2078 નવા વર્ષનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રીનો કાફલો મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે પંચદેવ મહાદેવ મંદિર ખાતે. આ કાફલો અને તેમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે ઉપસ્થિત તમામ લોકોનું અને નવા વર્ષની શુભકામના પણ પાઠવવામાં આવી રહી છે. પરંતુ આજના દિવસની શરૂઆતમાં તેઓ પહોંચ્યા છે પંચદેવ મહાદેવ મંદિર ખાતે. પંચદેવ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ. મુખ્યપ્રધાન બન્યા પછીની તેમની આ પહેલી દિવાળી અને પહેલો આ નવા વર્ષનો દિવસ છે. તેઓની સાથે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને મનપાના તમામે તમામ હોદ્દેદારો પણ ઉપસ્થિત છે. પંચદેવ મંદિર ખાતેના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. સીધા જ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ તરફથી આપના સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે કે જ્યાં મહેસૂલ પ્રધાન સાથે દર્શનાર્થે પહોંચ્યા છે ભૂપેન્દ્ર પટેલ અને પંચદેવ મંદિર ખાતે દર્શન કરીને તેઓ શીશ ઝુકાવીને ભગવાન પાસેથી આશીર્વાદ મેળવશે. ગુજરાતની જનતાની સુખાકારી સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવશે અને આ પ્રકારે આજના દિવસની તેઓ શરૂઆત કરી રહ્યા છે. આજથી વિક્રમ સંવત 2078નો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે મુખ્યપ્રધાનનો કાફલો અહીં પહોંચી ચૂક્યો છે પંચદેવ મંદિર ખાતે અને અહીં ઉપસ્થિત છે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને મનપાના હોદ્દેદારો અને તેઓ પંચદેવ મંદિર ખાતે દર્શન કરી રહ્યા છે અને દર્શન દરમિયાન તેઓ ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે, ધન્યતા અનુભવી રહ્યા છે. પરંતુ તેની સાથે આજનું આ જે નવું વર્ષ છે એ નવું વર્ષ રાજ્યની દેશની અને વિશ્વની જનતા માટે સુખાકારી લઈને આવે તે પ્રકારની તેઓ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી રહ્યા છે. ઉપસ્થિત તમામ લોકોને તેઓ નવા વર્ષના અભિનંદન પણ આપી રહ્યા છે, શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. પરંતુ હાલ તો તેઓ પંચદેવ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા છે. જ્યારે તેઓ મુખ્યપ્રધાન બન્યા હતા તેઓના નામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ તેઓ પણ સીધા પંચદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ અડાલજ ત્રિમંદિર ખાતે પહોંચ્યા હતા, કારણ કે તેઓની અતૂટ આસ્થા જોડાયેલી છે અને શ્રદ્ધા અને આસ્થાનો વિષય હોય ત્યારે ભૂપેન્દ્ર પટેલ અહીં પહોંચ્યા છે પંચદેવ મંદિર ખાતે, કે જ્યાં તેઓ અહીં પૂજા અર્ચના અને ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે અને જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. કારણ કે જે ગત 2 વર્ષથી કોરોનાની મહામારીમાં ન માત્ર રાજ્ય ન માત્ર દેશ પરંતુ સમગ્ર વિશ્વ જ્યારે સપડાયું છે ત્યારે આગામી વર્ષ પણ જે આજથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે વિક્રમ સંવત 2078 તે વર્ષ સુખાકારી લઈને આવે, આરોગ્યની દ્રષ્ટિએ પણ જનહિતની સુખાકારી માટે તેઓએ ઈશ્વરને પ્રાર્થના કરી. તેઓની સાથે ઉપસ્થિત છે મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્ર રાજેન્દ્ર ત્રિવેદી, ભૂપેન્દ્ર પટેલ સાથે ઉપસ્થિત છે રાજેન્દ્ર ત્રિવેદી અને મનપાના કેટલાક હોદ્દેદારો પણ ઉપસ્થિત છે. પંચદેવ મંદિર ખાતેના આ દ્રશ્યો સીધા જ આપની સુધી પહોંચાડી રહ્યું છે મંતવ્ય ન્યૂઝ, કે જ્યાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પહોંચી ચૂક્યા છે દર્શન કરવા માટે, તેઓની સાથે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને મનપાના હોદ્દેદારો પણ ઉપસ્થિત છે. કોરોનાની મહામારીમાં જે પ્રકારે પીડા વેઠવી પ્રજાએ એ પીડા વેઠવાનો વારો ન આવે, આરોગ્ય સુખ સમૃદ્ધિ જળવાઈ રહે અને આવનારું વર્ષ મંગલકારી ફળદાયી અને શુભદાયી નીવડે તે પ્રકારની મંતવ્ય ન્યૂઝ પણ પ્રાર્થના કરી રહ્યું છે અને આપ તમામ દર્શક મિત્રોને શુભકામના પાઠવી રહ્યું છે. દિવાળીનો આ પર્વ ઉજાસનો આ પર્વ છે, ખુશી મેળવવાનો અને ખુશીનો પ્રકાશ ફેલાવવાનો આ પર્વ છે.
ત્યારે આજના દિવસે પણ તમામે તમામ રાજકીય નેતાઓ એક સામાન્ય માણસ બનીને મંદિર પહોંચી રહ્યા છે અને મંદિરમાં જનતાની સુખાકારી માટે પણ તેઓ સતત પ્રાર્થના કરી રહ્યા છે। मुख्य प्रधान नो आज नो व्यस्त कार्यक्रम अने व्यस्त कार्यक्रम नी अने आज ना नवा वर्ष नी शुरुआत तेवो पंचदेव मंदिर खाते दर्शन करीने तेवो करी रहा छे। पंचदेव मंदिर खाते ना आज दृश्यो छे, प्रार्थना करी रहा छे महसूल मंत्री राजेंद्र त्रिवेदी, मुख्य प्रधान भूपेन्द्र पटेल अने मनपाना होद्देदारो अहीं उपस्थित छे। पूजा तेवोना द्वारा करवामां आवी रही छे, ईश्वर ने प्रार्थना करवामां आवी रही छे। नतमस्तक थईने તેઓએ ઈશ્વરને પ્રાર્થના કરી। આ સાથે જ પંચદેવ મંદિરના દર્શન કર્યા બાદ તેઓ સીધા પહોંચશે અડાલજ ખાતે ત્રિમંદિરના દર્શનાર્થે, કે જ્યાં તેઓ અતૂટ આસ્થા ધરાવે છે। મુખ્ય પ્રધાન બન્યા બાદ તેઓની આ પ્રથમ દિવાળી છે, જ્યાં મંદિરના પૂજારી દ્વારા, મહાદેવના મંદિરના પૂજારી દ્વારા પણ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। તેઓને પુષ્પહાર પહેરાવીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે અને અભિવાદન પણ ઝીલવામાં આવ્યું છે। પંચદેવ મંદિર ખાતે દર્શન કર્યા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મનપાના હોદ્દેદારો પણ અહીં ઉપસ્થિત રહ્યા, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ અહીં ઉપસ્થિત। तो टी टाइम न्यूज में हाल बस आटलू ज अने वधु समाचार माटे आप जता रहो मंतव्य न्यूज अने आप लॉगिन पण करी शको छो www.mantavyanews.com पर। नमस्कार।